सदानन्दम्भोदिः स्मितारुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरा श्रितसकलजीवाति सुखदो महश्रेयो मूर्ति जयति सहि नारायनमुनि वर्निवेशीयदर्शनं मन्दहासरुचिराधनाम्बुज पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમ ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની જય શ્રી ગણશ્યામ મહારાજની જય બધા ભક્તોને જય સ્વામિનારાયણ સદ્ગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્રનું સાગર ગ્રંથની અંદર પૂર બીજું અને તરંગ બેતાલીસ એની અંદર એવી કથા લખે છે મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાની એ કથા સંભળાવે છે આધારાનંદ સ્વામી લખ્યું કે આ કથા જે પોતે સાંભળશે ને બીજાને સંભળાવશે એ પરમ મોક્ષપદને પામશે પછીથી મહારાજ જગન્નાથપુરથી નીકળીને માનસપુર આવ્યા છે માનસપુરની અંદર સત્ર ધર્મ રાજા છે એ રાજા પોતાના રાજ્યની અંદર અનેક વૈરાગી સાધુઓને અન્ન ક્ષેત્ર ચલાવીને જમાડે છે ભૂખ્યાને પરંતુ રાજા પાસે સાધુ અસાધુનો વિવેક નથી એ સમજાવવા માટે જ શ્રીહરિ ત્યાં પધારેલા છે મહારાજને ધર્મવાળા અને ભક્તિવાળા ગમે ગમે છે માટે ધર્મને ભક્તિ રાખવી જોઈએ અને જેને અત્યંત સુખી થવું હોય એને ત્યાગ અને વૈરાગ્યનો આશરો લેવો જોઈએ આવી વાત કરી આગળ ગઈકાલ રાજા સિંહાસન લઈને મહારાજ માટે સારું આસન લઈને આવે છે ત્યાંથી આપણે કથા આગળ સાંભળીએ પૂર બીજું તરંગ બેતાલીસ કડી બારમી तखत तख काजा प्रेमे लाय के राजा ता ऊपरिहरि आय ता बैठे आई મૂર્તિ મનો હર દેખી મનભાઈ મૂર્તિ મનો હર દેખી મનભાઈ બળો તખત બેઠ ને કાજા રાજાએ તેમને બેસવા માટે એક મોટા સિંહાસન લાવીને પ્રેમથી આપ્યું શ્રીહરિ આવીને તેના ઉપર પહેલાં તો બેસવાની ના પાડી પણ રાજાના ભાવને વસ થઈને બેઠા વર્ની મનોહર મૂર્તિ જોઈને રાજાનું મન લોભાઈ ગયું હતું પ્રેમ રસમાં તરબોળ થયેલા રાજા સ્વયં શ્રીહરિની સેવા કરતા હતા તેમજ તેના નોકરો પણ સેવાની રીત જોઈ જાણીને તે રીતે સેવા કરવા લાગ્યા વર્નીને કોઈ મોટા દેવ જાણીને રાજા નિત્ય સેવા કરતા હતા તેમને અત્યંત ત્યાગી જાણીને તો ભાવના ખૂબ જ વધી આ રીતે રાજા ઘણા જ ભાવથી વર્ણિની સેવા કરતા રાજા વર્ણિની સેવા કરે છે એટલે રાજાના સેવકો પણ વર્ણિની સેવામાં જોડાઈ ગયા છે કે અમે જેના સેવક છીએ એ અમારો માલિક જો આ વર્ણિની સેવા કરતો હોય તો અમારે પણ એમની સેવા કરવી જોઈએ આવું જાણી રાજાના જે સેવકો હતા રાજાના જે નોકરો હતા એ બધા જ નીલકંઠ ફરણીની સેવામાં લાગી ગયા છે નીલકંઠ વર્ણીનો ત્યાગ જોઈને રાજાને દિવસે દિવસે ભાવ વધતો જ્યારે કોઈ મુમુક્ષુ હોય એ જ્યારે ભગવાનના સંતને વિશે કોઈ સંન્યાસીને વિશે ત્યાગ અને વૈરાગ્યના દર્શન જ્યારે કરે ત્યારે ઓટોમેટિક જ એને ભાવ વધે સત્ર ધર્મા રાજાએ ભગવાન નીલકંઠ વર્ણીમાં ત્યાગ જોયો એમ એમ એને ભાવ વધતો હવે વર્ણી સત્ર ધર્મા રાજાને જે વાતો કરે છે અને થોડોક પ્રસંગ જે હરિચરિત્રાઉન સાગરની અંદર અધ્યાહાર રૂપે છે એવો પ્રસંગ હું વાંચું છું નીલકંઠ વર્ણીએ રાજાને ધર્મ અને અધર્મના લક્ષણો સમજાવ્યા સૌથી પહેલાં નીલકંઠવર્નીએ રાજાને સાચો હતો શ્રદ્ધા સાચી હતી ભાવ સાચો હતો પરંતુ એને પાત્ર અને કુપાત્રની ખબર નહોતી ધર્મ અને અધર્મ એની ખબર નહોતી ઘણા મોમુક્ષો આ પૃથ્વી પર એવા હોય જે મોક્ષની ઈચ્છાવાળા હોય કલ્યાણની ઈચ્છાવાળા હોય પણ એની પાસે વિવેક ન હોય કે સાધુ કોને કહેવાય અસાધુ કોને કહેવાય ધર્મ કોને કહેવાય અધર્મ કોને કહેવાય મહારાજે એને ધર્મ અને અધર્મના લક્ષણો બતાવ્યા ત્યાગીના નિયમો સમજાવ્યા અને મહારાજે કીધું ધન અને સ્ત્રી આ બે જ તત્વો એવા છે કે જે ત્યાગીને તેમના ધર્મમાંથી ભ્રષ્ટ કરે છે પુરાણોના પાત્રનો ઇતિહાસ કયો અને તપોભંગ થયેલા ઋષિઓની કથાઓ મહારાજે કહી સર્વકર્તા એક પરમાત્મા જ છે એટલે આવા બાબાઓના સાપ કે અવળ વાણીથી જેને પરમાત્માનો આશરો છે તેમને કાંઈ જ થતું નથી આવું સત્ય પણ સમજાવ્યું સ્થિર આસને બેસીને રાટનો ઉપદેશ સાંભળતા રાજા સનાતન શાસ્ત્રનું રહસ્ય એમને સ્પષ્ટ થયું અને સમજાયું કે ભારમાં ફસાઈને અત્યાર સુધી અધર્મ સર્ગને જ પોષ્યો છે પાપનું આજે તે પ્રાયશ્ચિત કરતો હોય એવું એને હૃદયમાં અનુભવાવું લાગ્યું વરની એને સમજાવ્યું કે અજ્ઞાન અને વેમે જીવનમાં મોટામાં મોટા ભય છે અજ્ઞાન અને વેમ આ બે મોટામાં મોટા ભય છે જગતની આસક્તિથી રહિત અને પરમાત્મા પ્રત્યેની ભક્તિથી ભરપૂર શુદ્ધ જ્ઞાનદાતા જ્યારે મળે ત્યારે જ ભય ટળે છે શાસ્ત્રોનું સાચું રહસ્ય સમજાય છે કાળ કર્મને માયાના તત્વોથી નિર્ભય બનવું એ શુદ્ધ સત્વનો ગુણ છે એવી સંશુદ્ધિ તો મુમુક્ષુઓને કલ્યાણના માર્ગે દોરી જાય છે જ્યારે સત્પુરુષ મળે ત્યારે જ મોમુકસું ભય અને વહેમમાંથી બહાર નીકળે રાજાની આંખો ઉઘડી ગઈ પણ નીલકંઠવર્ણીને લાગ્યું કે હજુ રાજાને મેં થિયરિકલ જ્ઞાન આપ્યું છે પણ પ્રેક્ટિકલ આ ભેખ શું ધંધો કરે છે આ ભેખ કયું કાર્ય કરે છે શું અધર્મ કરે છે એની આંખોએ જો દેખાય તો એને વધારે સ્પષ્ટ થાય આવું મહારાજે સંકલ્પ કર્યો અને ત્યારે રાજાને એવું થયું કે મારે આટલા બધા ભેખધારીઓને હું મારા રાજ્યની અંદર જમાડું છું અને અન્ન ક્ષેત્ર ચલાવું છું તો આ ભેખ ખરેખર ભગવાનની કેવી પૂજા કરે છે આ ભેખનું વર્તન અને જીવન કેવું છે મારે જોવું છે રાજા બીજે દિવસે એક દિવસ કથા સાંભળી નીલકંઠવરની પાસેથી ગયા બીજે દિવસે રાજા નીલકંઠવર્ણીના દર્શને આવવા નીકળ્યા ત્યારે રસ્તામાં વિચાર આવ્યો રાજાને કે વડ નીચે પથરાયેલી આ જમાતને ચાલો થોડી જોયા આવું રાજા ત્યાં ગયા ત્યારે જમાતનો એક મહંત જે મુખ્ય મહંત હતો એ પૂજામાં બેઠો હતો અને એની પાસે અનેક શાલિગ્રામો ત્યાં પૂજાની પૂજા કરવા માટે શાલિગ્રામ એ ભગવાનનું સ્વરૂપ છે એટલે શાલિગ્રામો ઘણા બધા હતા એને શું કર્યું બધા શાલિગ્રામને પાણીથી ભરેલી એક મોટી ગોળીમ પધરાવી અંદર હાથ નાખી એમને ઘસી એક લુગડું પાથરી એના ઉપર બધા શાલિગ્રમ ઠાલવ્યા અને પછી દરેકને ચંદન લગાવવા લાગ્યો કેવી ભક્તિ જે શાલિગ્રામને ભગવાનનું સ્વરૂપ કહેવાય છે ભગવત સ્વરૂપ છે એ શાલિગ્રામને મહારાજે કહ્યું નાસ્તિક જે છે એ શાલીગ્રામને સામાન્ય પથ્થર જાણે છે શાલિગ્રામ એ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે ગંડકી નદી એની અંદર શાલીગ્રામ પ્રગટ થાય છે શાલીગ્રામની અંદર ચક્ર ઓરિજિનલ શાલીગ્રામ હોય તોડાય નહીં પણ લોકો ધંધા માટે તોડે છે એની અંદર એક તો સોનાની રેખા અને ચક્ર આ ઓરિજિનલ શાલીગ્રામની અંદર હોય જ છે શાલીગ્રામ એ કોઈ કાળો પથ્થર નથી એ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે વૃંદા અને ભગવાન વિષ્ણુની આખી કથા મોજું છે તુલસી વિવાહ જે આપણે કરીએ છીએ એ તુલસીજીની કથા મોજૂ છે ભગવાને એ શાલીગ્રામનું સ્વરૂપ ધારણ કર્યું આજે ગંડકીની અંદર છે વૈરાગ્યો અંદર છેતરવા માટે ચંદનના ચાંદલા કરીને પધરાવી દે કે આટલા ભગવાનના સ્વરૂપોની હું નિત્ય પૂજા કરું છું પણ જ્યારે કોઈ જોતું ન હોય ત્યારે ભગવાનનો અભિષેક પણ નહીં કરવાનો ભગવાનને થાળ પણ નહીં ધરાવવાનો બધા શાલિગ્રામને પથ્થર જાણીને એક ગોળીમાં નાખે નાખીને બહાર કાઢીને કપડાથી ફટફટ લૂછીને ચંદનના ચાંદલા કરી દે પ્રજા એવું જાણે કે આ મહંત આટલા બધા શાલીગ્રામની પૂજા કરે છે પણ અધમ વ્યક્તિઓ અધર્મી લોકો ભગવાનનો ઉપયોગ પોતાનું પેટ ભરવા માટે પોતાના મોત શોખ માટે કરતા હોય છે હંમેશા મુમુક્ષુએ સાચા સાધુ અને ખોટા સાધુ ધર્મનિષ્ઠ સાધુ અને અધર્મી સાધુ એને ઓળખવા જ જોઈએ કારણ કે ભેખમાં જેટલો અધર્મ પોસાય એટલો ક્યાંય પોસાતો નથી જગતની અંદર લોકોને ભૂલા પાડવાનું કામ જેટલું ભગવા કપડાં પહેરવાવાળાએ કર્યું છે એટલું બીજા કોઈ લોકોએ કર્યું નથી કારણ કે એ સહેલાઈથી કરી શકે આ કપડું એવું છે કે આ કપડાં પ્રત્યે હંમેશા બધાને રિસ્પેક્ટ થાય દરેક આ કપડાં પાસેથી કાંઈક પોતાનું સારું થાય આશીર્વાદ બીજી ત્રીજી બધી જ આશાઓ રાખે પરંતુ આ કપડાની કિંમત એટલી બધી મોંઘી છે એટલી મોંઘી છે કે એના મૂલ ચૂકવવા પડે છે સંતને સંતપના નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા એક સંત જે ભગવાનને વિશે મગ્ન થઈ ગયેલો હોય એ પોતાના જીવનના શ્વાસે શ્વાસનું મૂલ ચૂકવે ત્યારે એવો થયેલો હોય એના થકી કરોડોના કલ્યાણ થાય અધર્મ્યોથી કોઈના કલ્યાણ ન થાય રાજાએ પોતાની આંખોએ આ મહંતનો આવો અધર્મ જોયો રાજાએ એની ભક્તિની આ અડબંગ રીત જોઈ એ વખતે બીજા બાવાઓ કોઈ ધૂની સળગાવીને ચલમો પીતા હતા કોઈ આળા પડ્યા હતા હૂતાતા હતા ખાઈ પીને અને કોઈ તો રામકી સાથે ચેષ્ટાઓ કરતા હતા પોતાની પાછી આ બધા બાવાઓ રામ વાળા ઘરવાળી આરે હોય રામકી કી આવે એની આરે ચેષ્ટા કરતા હતા કોઈ ભિક્ષામાં આવેલા પૈસા ગમતા હતા પૈસાઓ ગમતા હતા કોઈ પ્રવૃત્તિમાં બતાવેલા ત્યાગીના ધર્મનો લેસ બિલકુલ અને ત્યારે વડ નીચે પથરાયેલી આ જમાતમાં રાજા બધે ફર્યો છેવટે મહંત પાસે આવ્યો ત્યારે ભાંગ અને ગાજાના અમલથી લાલ આંખોમાં જાણે ક્રોધનો અગ્નિ ભભૂકતો હોય એવું તેને મહંતનું સ્વરૂપ દેખાયું ઉતાવળે રુદ્રાક્ષની માળા ફેરવતો વચ્ચે વચ્ચે કઈ ગાળો બોલતો બતાવીને બધાને ડરાવતો અને ભક્તિની ઉતાવળમાં પૂરી કરવાના વેગમાં પડેલો મહંત રાજાને તેના સાચા સ્વરૂપે ઓળખાયો જેવું એનું સ્વરૂપ હતું એવું રાજાએ જોયું રાજા તેની પાસે આવીને બેસી ગયો પાથરેલા શાલીગ્રામને તે જ કપડામાં કચકચાવીને બાંધતા તે મહંત પાસે રાજાએ એક સાલીગ્રામ માગ્યો રાજાએ કીધું મને એક સાલીગ્રામ પૂજા માટે આપો ત્યારે બોલો મહંત તાળુક્યો એ કોઈ માગને કી ચીજ હે વિધિસે પૂજા કરની પડતી હે બોલો આ મૂરખે કેવી પૂજા કરી હતી એક ગોળીમાં નાખીને પાછો રાજાને કે છે કે એ માગને કી ચીજ નહીં એ તો ભગવાન હે ઈસકી પૂજા વિધિસે કરની પડતી હે હવે એને તો ગોળીમાં નાખીને આમ જાને પથ્થર નાખતો હોય કાઢતો હોય આવો કરેલું રાજાએ આ જોયેલું રાજાએ વિધિ જોયો તો એટલે મનમાં મહંતની દયા આવી રીસ પણ ચડી થોડી રાજાને છતાં શાંત રહી ત્યાંથી ઊઠી ગયા અને સીધા બગીચામાં જ્યાં નીલકંઠવર્ની હતા ત્યાં નીલકંઠવર્ણી પાસે રાજા આવ્યા નીલકંઠવર્ણીને શાલિગ્રામની વાત કરી એટલે નીલકંઠવર્ણી હસ્યા અને નીલકંઠવર્ણીએ કહ્યું શાલિગ્રામને તો પથરા જાણે છે અને પોતાના પેટ પોષણનું સાધન જાણીને એમને રાખે છે તો પછી મેં એક શાલિગ્રામ માગ્યો તો રાજા કે મને કેમ ના આપ્યો જો એ પેટ ભરવાનું સાધન જાણતા હોય તો પછી મેં સાલીગ્રામ માગ્યો તો એને જ મને આપી દેવો જોઈએ એને ખબર હતી હું રાજા છું નીલકંઠ વર્ણીને થયું કે જો તો ખરા આને મેં આટલો ઉપદેશ આપ્યો આંખો એ અધર્મી માણસોને મેં ઓળખાવ્યા છતાં પણ હજુ કાંઈક હૃદયમાં ઊંડો ભાવ પડ્યો છે કે એ કંઈક ખોટા ખરેખર છે હજુ કદાચ થોડા સાચા હોય આવું હજુ રાજાને મનમાં ગ્રંથી છે એટલે એને નીલકંઠવર્નીને સામે પ્રશ્ન કર્યો મને કેમ શાલિગ્રામ ના દીધો જો એ પથ્થર જ જાણે છે તો ત્યારે નીલકંઠ ત્યારે મહારાજે એમ કીધું એ જાત જ અડબંગી છે રીજે તો રાજ્ય દઈ દેન ખીજે તો ખાલ ઉતારી નાખે ત્યાં નીલકંઠ વર્નીએ કહ્યું રાજાને શાલિગ્રામ લેવાનો મોહ હતો ત્યારે પણ રાજાને મોહ હતો મારે શાલિગ્રામ જોઈએ છે એટલે નીલકંઠવર્ણીએ કહ્યું છતાં કાલે તમે જયરામને મોકલજો રાજાએ કીધું કે વાંધો નહીં મને નથી દીધો પણ આ તમારી આરે જયરામ છે ને આને મોકલજો કાલે મહંત પાસે શાલિગ્રામ લેવા જયરામને પણ નહીં આપે તેથી જડતાનો આંકડો વધુ અક્કડ બનશે નીલકંઠવર્ણીએ કહ્યું છતાં તેમની ઈચ્છાથી જ રાજામાં શાલિગ્રામ મેળવવાની તત્પરતા જાગી હતી તેને ફરીવાર આગ્રહ કર્યો આ બધું રાજાના મનમાં ગોઠવે છે કોણ માણસ

સાચામાં જેટલી કલ્યાણ કરવાની તાકાત છે એનાથી કરોડો ઘણી તાકાત ખોટા આપણા કલ્યાણને બગાડે છે સાચો આપણને ભગવાનમાં જોડવા માટે હજારો વર્ષથી મહેનત કરતો હોય ખોટો એક જ મિનિટની અંદર હજારો વર્ષની મહેનત પર પાણી ફેરવી દે છે માટે ભગવાનના ભક્તોએ કથા વાર્તા નિત્ય સાંભળવાવાળા ભક્તોને એટલો વિવેક ચોક્કસ હોવો જોઈએ એને ખબર જ હોવી જોઈએ સાધુના ધર્મ કયા છે તમારા ધર્મને જાણો તમારા ધર્મને પાળો અને જે સાધુનો સમાગમ જીવથી કરવો છે એવા સાધુના ધર્મને જાણી એ ધર્મનિષ્ઠ છે કે નહીં એની ચકાસણી ચોક્કસ કરો ચોક્કસ કરો કોઈ વાત કરે છે આમ કથામાં કથા હું સાંભળું છું એટલે આ કથામાં સાચી વાત કરે છે એટલે સાચા જ હોય એવું માની લેવાની જરૂર નથી ઓળખવા જોઈએ જેને મળવે માન્યું કલ્યાણ તેને જોવા ઘડી ઘડી રે ખાતા પીતા જોતા જનાશે રે આશય એના અંતરનો આખી જિંદગી ચકાસ્યા ના કરવા અને ચકાસ્યા વિના સીધું જ જોડાઈ ના જવું થોડુંક તો જોવું થોડુંક કોઈકને પૂછવું થોડોક કોઈનો અનુભવ લેવો પોતે પણ અનુભવ કરવો તો ખબર પડે ગુણાદિત કીધું ગુરુ કરવા એમાં ત્રણ વસ્તુ ચકાસવી એક ગુરુના ગુરુને જોવા હવે કદાચ ગુરુના ગુરુ આપણે પછી આવ્યા હોય પાસે ના જોયા હોય વાંધો નહીં ભલે ગુરુના ગુરુ નથી જોયા એના કંઈ ચરિત્રો હોય તો થોડા વાંચો સાંભળો ગુરુનું વર્તન જો અને ગુરુ થકી જે થયા હોય એનું વર્તન જુઓ આ ચેક કરીને પછી ગુરુ કરે ને એને વાંધો ના આવે આટલું કરીને પછી જે એવા ધર્મનિષ્ઠ સંતને સ્વીકારે એને કલ્યાણના માર્ગમાં ક્યારેય વિઘ્ન ન આવે નીલકંઠવર્નીએ રાજાને આ ભેખની અંદર પડેલો અધર્મ ઓળખાવો છે એટલે રાજાના હૃદયમાં મહારાજે જ પ્રવેશ કરીને શાલિગ્રામની ઈચ્છા દર્શાવી મહારાજ કે આ જયરામ નમે કાલે મોકલશું રાજાએ કીધું એટલે મહારાજ કે મોકલશું બીજે દિવસે જયરામ મહંત પાસે આવ્યો મહંતને નમસ્કાર કરીને તેની સન્મુખ બેઠો પછી ધીરે રહીને તેને કહ્યું મહંતજી આટલા શાલિગ્રામ આપણી પાસે છે તો તેમાંથી એક મને આપો ને આ સાંભળીને મહંત ક્રોધે ભરાયો અબે કલ તો રાજા કો ના બોલ દિયા તો તું કોણ પણ જયરામે કાલી ગયેલી ભાષામાં એ માગવાનું ચાલુ રાખ્યું ત્યારે મહંતને બહુ ક્રોધ આવ્યો ત્રિશુળ લઈને ઊભો થયો અને જયરામ તરત જ ત્યાંથી ભાગ્યો શ્વાસભેર દોડતો સીધો નીલકંઠ વરની પાસે અને નીલકંઠ વર્ણીને જઈને કે મહારાજ એને તો મને ત્રિશુળ ઉગામ્યું ત્યાં નીલકંઠ વર્ણી હસવા માંડે હારું થયું તું અહીં બચીને આવી ગયો ને તો મરી જાત જઈ નીલકંઠ વર્ણીએ સંકલ્પ કર્યો એ મહંત પાસે જેટલા શાલિગ્રામો હતા બધા એના પોટલામાંથી અદ્રશ્ય થઈ ગયા બધા ગંડકી નદી જઈને પડ્યા બીજે દિવસે મહંત નાય ધોઈને જ્યારે પૂજા કરવા માટે શાલિગ્રામની પોટલી શોધી પણ એ મળી નહીં બાવાઓને પૂછ્યું ત્યારે એમને કઈ કોઈને શાલીગ્રામમાં રસ હતો નહીં સૌએ પોતાની જોડીઓ બતાવી મહંતને ખાતરી થઈ કે જરૂર રાજા એ ચોરી કરાવી રાજાને જોઈતો તો આ શાલીગ્રામ એટલે રાજા નીલકંઠવરની પાસે પાછા બેસતા એમને ગુરુ માનતા એટલે રૈયત પણ નીલકંઠવરની ઉપદેશ સાંભળવા જતી બધી પ્રજા પણ નીલકંઠવરની ઉપદેશ સાંભળવા જતી નીલકંઠ સેવક જયરામ પણ ગઈકાલ મારી પાસે શાલીગ્રામ માંગવા આવ્યો હતો આ બધા વિચારો ઓલા મહંતને ભેગા થયા એટલે એ મહંતે પેલા બાવાઓને ઉશ્કેર્યા અને બધા પછી ભેગા થયા ક્રોધ થયો છે આ બધાને આ બધા બાવાઓને મહંતને એમ થયું છે કે આ નીલકંઠવરની જે દિવસથી માનસપુરમાં આવ્યા છે તે દિવસથી આપણી આપણી તરફની લોકોની જે આકર્ષણ હતું એ ઓછું થઈ ગયું છે અહીં કોઈ આવતા જ નથી રાજાએ હામું ભાડતા નથી પ્રજાએ હામ ભાડતી નથી એ જોઈને અસુરો મનમાં બળી ઉઠ્યા મુક્તાનંદ સ્વામી હવે ઉત્તમ રાજાને કહે છે તેમાં જે જે અધર્મમાં રચ્યા પચ્યા રહેનારા હતા તે તો ખૂબ ખિજાયા અધર્મી હતા એટલે બહુ ખિજાયા માનસપુરમાં જ રહેનારા જે અસુરો હતા એ બધા સંગઠિત થઈને જાહેરમાં એવું બોલ્યા આ વર્ની અત્યંત ત્યાગી અને નિષ્ફહ છે બહારથી અહીં આવ્યા છે માટે તેને આપણે અવશ્ય મારી નાખવા આવો કોઈ ઠરાવ કરીને બધા વર્ણીને મારવા તૈયાર થયા બોલો પાપી માણસો પોતે સુધરે નહીં અને જે ધર્મનિષ્ઠ હોય ધર્મનિષ્ઠ પુરુષો હોય એને મારી નાખવા માટેની તૈયારી કરે એને હેરાન કરવા માટેની તૈયારી કરે આ લોકોએ એમ કીધું કે આ બહારથી આવી અને આપણા માનસપુરમાં આવીને આપણો આપણો અહીંનો આપણો અહીંનો જે રાજા ઉપરનો પ્રભાવ હતો પ્રજા ઉપરનો પ્રભાવ હતો પ્રજા ઉપરનો પ્રભાવ હતો તો એ આજે ઓછો કરી દીધો છે નીલકંઠ વર્ણીને આપણે ચોક્કસ મારવા અને પછી એ બધો ભેખ ભેગો થઈ રાજા એક વખત વર્ણી પાસે બેઠા છે નીલકંઠવરની સવારની અંદર નિત્ય વિધિ કરી અને બગીચાની અંદર રોટલા ઉપર ધ્યાનમાં બેઠાતા સત્ર ધર્મા રાજાએ સીસમની પાવડી નીલકંઠવરનીને આપી એ પાવડી ઉપર છાતી અઢેલી તે ધ્યાન કરતાં કોઈ વખત એ પાવડીને પડખે રાખીને એક હાથ ટેકવીને ધ્યાનમાં બેસતા આ સીસમની જે પાવડી છે એ જૂનાગઢ મંદિરની અંદર પ્રસાદીની સાચવીને રાખવામાં આવી છે મહારાજ તો નિત્ય રાજા સમાગમ કરતા પ્રજા સમાગમ કરતી રાજાના ચાકરો મહારાજનો સમાગમ કરતા આ બધાય ભેખધારીઓ આવે બધાય ઉઠ્યા છે નક્કી કર્યું છે વર્ણીને મારવા છે યહ બરની અતિ ત્યાગી હોય ઈહા આવત બયે હે સોય તાકો જારો રાહી नाखने मारी ताको जरो रही नाखने मारी तियार बे सब नियम दारी तियार बे सब नियम दारी यहाँ त्यागी होई અધર્મી જીવ એવો છે અધર્મી જીવ મુમુક્ષુ કે ધર્મનિષ્ઠ પુરુષના સદ્ગુણોને જોઈ શકે છે જાણી શકે છે પણ હૃદયમાં જીવથી એને સ્વીકારીને એના ચરણમાં મસ્તક મૂકી નથી શકતો આ એની બહુ મોટી કઠિનાઈ છે અધર્મી જીવ પોતાનું મસ્તક કપાવી શકે છે પણ પોતાના મસ્તકને પોતાનાથી શ્રેષ્ઠ પુરુષના ચરણમાં મૂકી નથી શકતો આ ભેખ એને નીલકંઠ નીલકંઠવરની એ શું સ્વીકારે છે કે નીલકંઠ નીલકંઠવરની અતિ ત્યાગી છે આટલું તો એને સ્વીકાર્યું નીલકંઠ નીલકંઠવરની અતિ નિષ્પૃહ છે એ પણ એમને સ્વીકાર્યું પરંતુ એના ત્યાગના કારણેના નિષ્ફપણાના કારણે અમારી રોજીરોટી અમારી જે આવક એની અંદર કાપ મુકાય છે એટલે આપણે નીલકંઠ વર્ણીને મારી નાખવા જીવનો સ્વભાવ કેવો છે આ વાત એવું પણ શીખવાડે છે આપણાથી કોઈ શ્રેષ્ઠ દેખાય ભલે વર્ષોથી આપણે શ્રેષ્ઠ દેખાતા હોઈએ વર્ષોથી ભલે આપણને જ પૂછીને બધું બધા કરતા હોય પરંતુ આપણાથી શ્રેષ્ઠ કોઈ વ્યક્તિત્વ જીવનમાં જ્યારે દર્શન આપણને થાય ત્યારે એટલી તૈયારી ચોક્કસ રાખવી કે તરત એની રેન્જની અંદર આપણે આવી જવું જો એવું કરશું તો કલ્યાણ સહેજે થાશે એવું નહીં કરીએ તો કલ્યાણ નહીં થાય રઘુનાથ દાસ શ્રીજી મહારાજના ઐશ્વર્યથી શું એ એને ખબર નહોતી શ્રીજી મહારાજ કોણ છે રઘુનાથ દાસને ખબર હતી પરંતુ છતાંય શ્રીજી મહારાજને હૃદયથી સ્વીકારી ન શક્યો કલ્યાણ બગડી ગયો કલ્યાણ બગડી ગયું અરે સંપ્રદાયની અંદર કેટલા બધા સંતો નંદ પંક્તિના સંતો અને કેટલાય ભક્તો જે પોતાનાથી શ્રેષ્ઠ એવા જે હતા એની મોટાઈને સ્વીકારી ન શક્યા તો સત્સંગમાંથી ટળી ગયા મહારાજ મનુષ્ય આકારે મળ્યા હોવા છતાંય માટે જીવનની અંદર એક વસ્તુ સદૈવ યાદ રાખવી આપણે ગમે એટલા વર્ષોથી આપણને કોઈ માનતું હોય ગમે એટલા વર્ષોથી આપણે જેમ કહીએ એમ જ થતું હોય પણ આપણાથી શ્રેષ્ઠ પાત્ર જ્યારે સત્સંગમાં દેખાય ત્યારે એના ચરણની અંદર બેસી જવું ત્યારે ઈર્ષા કરવા ના ઉઠવું પણ બહુ અઘરું છે નવ યોગેશ્વરો હતા ગુણાદિત્યાનંદ સ્વામી કે આઠ યોગેશ્વરે વાત કરી પછી નવમાં યોગેશ્વરે જ્યારે વાત કરી ત્યારે એના તરફ બધાય ખેંચાયા તો ઓલા ચાર આઠ ભેગા થઈને ઓલા એકને મારવા તૈયાર થયા બોલો મારવા તૈયાર થયા આવી દશા છે અને આ બધું કરાવે છે કોણ માન અને મોટપ ભગવાનના મુક્ત પુરુષોને કોણ નથી ઓળખાવા દેતું માન ને મોટપ પોતાનાથી શ્રેષ્ઠ સંતો ભક્તોને કોણ નથી ઓળખાવા દેતું માન અને મોટપ પોતાને વિશે કાંઈક સારાપણાની માનીનતા એ જ આપણને ભગવાનના ભગવાન સુધી પહોંચાડે એવા ભગવાનના સર્જેલા મહાપુરુષો ભગવાનના ભગવાનને અતિ વાલા એવા સંતો ભક્તો એનાથી દૂર કોણ રાખે છે માન અને મોટપ માટે આદર્શ ભગવાનના સંતો ભક્તોનો જીવનમાં સ્વીકાર કરતા શીખવું આપણાથી શ્રેષ્ઠ હોય એને હૃદયમાં જીવથી સ્વીકારવા આ બધા ભેખ વર્નીને સ્વીકારી નથી શકતા અને પછી આ બધા જે લઈને આવ્યા છે જો શેર શેર કે પથરા જેહા દો દો મન હા અનંતયા સુર સાબા બેરે હોવ અનંતયા સોર સાબા બેરે હોઉ સમી સાંજ સે આએ સો સમી સાંજ સાંજે આએ સો શેર શેર કે પથરા જે હા પાંચસો પાંચસો ગ્રામના પથરા પાંચસો ગ્રામ વજનના પથરા બે બે મણ જેટલા બધા લાવ્યા બે બે મણ એટલે ચાલી કિલો પથરા લાવ્યા અને એક એક નહીં એક એક જણ એટલા એટલા કેટલા બધા લાવ્યા પથ્થર અને બધા અનંત અસુરો ભેડા થઈને સમી સાંજના જ આવી ગયા સંધ્યાકાળ સમયના આવી ગયા પથરા લઈને આસન ઉપર એકલા જ વર્ણીને જોઈને તે અદેખાઈ કરનારા અસુરો વર્ણીને મારવા આવ્યા એક બાજુ પર રાજા પોતાને ઘેર ગયા રાજમેલમાં ગયા જયરામ કંઈક થોડું ખરીદવા માટે ગયો બજારની અંદર અને ત્યારે નીલકંઠ વર્ણિને એકલા જોયા એટલે આ લાગ જોઈને અસુરો પેલા જે શેર શેરના પથરા લાવ્યા હતા એ પથ્થર નીલકંઠ વર્ણીને મારવા જ માંડ્યા અનંત અસુરો હજારો અસુરો અને કેટલા બધા કિલો પથ્થર એક એક જણ પાસે બધાય પથ્થરા વર્ણી પર મારે તમે વિચારો આ લોકોને દ્વેષ કેટલો થયો હશે એક કે બે પથરા નહીં દસ પથ્થર નહીં પાંચસો પાંચસો ગ્રામના બે બે મન પથ્થર એસી પથ્થર થયા બે મન પાંચસો ગ્રામનો એક પથ્થર એસી પથ્થર થયા એવા તો કેટલા બધા હજારો અને બધા પથ્થર નીલકંઠ વરની ઉપર જેમ ફાવે એમ મારવા લાગ્યા જેમ ફાવે એમ ઝીંકવા માંડ્યા શ્રીહરિ કાંઈ બોલ્યા નહીં મારા તો હશે બેઠા બેઠા ધ્યાનમાં જ બેઠા રહ્યા છે હજારો હજાર અસુરોએ સાથે મળીને આવીને અપાર ઉપાધી કરી સમી સાંજથી સવાર થયું ત્યાં સુધી પથ્થરની વૃષ્ટિ કરી બોલો રાતના પથ્થર મારતા હતા સવાર સુધી પથરા નાખ્યા કેટલા પથરા લાવ્યા હશે એક સોળ વર્ષના કિશોર અવસ્થાના એક યુવાન કિશોર છોકરો જ કહેવાય ને જો મનુષ્ય આકરે કહીએ તો એક આટલા સોળ વર્ષના કિશોરને મારી નાખવા માટે હજારો આટલા પથ્થર લઈને આવ્યા એનો અર્થ શો થાય એનો અર્થ એ થાય કે એ સામેના ભેખને એટલી ખબર હતી કે આ સામાન્ય વ્યક્તિ નોય નહીં તો કોઈ એક સોળ વર્ષના છોકરાને મારી નાખવા માટે કાંઈ હાજથી હવા રુધિના પથ્થર લઈને આવવું પડે દસ પથ્થર જ કાફી છે દસ પથ્થરની અંદર માણસનો જીવ નીકળી જાય પણ એને એટલી ખબર છે કે આ હામેનો પુરુષ સામાન્ય નથી કોઈ અને ચમત્કારિક છે છતાંય પણ બસ આ જીવ આ અસુરી લોકોનું આ લક્ષણ છે અસુર મરી શકે છે વળી નથી શકતો અસુર પોતાનું બગાડી શકે છે સુધારી નથી શકતો અસુર સમજી શકે છે અનુસરી નથી શકતો આ અસુરનું લક્ષણ છે અને એવા આસુરો આજે પણ હોય પૂર્વે પણ હતા ભવિષ્યમાં પણ આ પૃથ્વી પર રહેવાના જેને ખબર હોય કે આ ભગવાનના સાચા જ સાધુ છે જેને ખબર હોય કે આ ભગવાનનો સાચો જ ભગત છે છતાંય પણ એને સ્વીકારી નહીં શકે ગમે ત્યાંથી ગમે ત્યાંથી એ ફોલ્ટ નહીં હોય તો ફોલ્ટ ઊભો કરીને બતાવશે બીજાના હૃદયમાં એ વાતને નાખશે નાખશે નથી હોતા એવા અસુર કોઈ ભગવાનના સંત હોય કોઈ સત્સંગનું કાર્ય કરતા હોય અને કોઈ હરિભગતને એમ કીધું કે આ કાર્ય છે તમને મહારાજે દીધું હોય તો આ મહારાજનું કાર્ય છે દેજો એટલે એવા અસુર હોય કે તરત જ એ સાધુની ટીકા ટિપ્પણી કરવા લાગે એ પોઈન્ટ ખોડીને કે જો સાધુ થઈને માગે છે તો બ્રહ્માનંદ સ્વામીએ મૂડીનું મંદિર કર્યું અને મૂડીનું મંદિર કરવા જતાં સ્વામી એવું ચરિત્ર કર્યું છે કે મૂડીનું મંદિર કરવું તો પાંચ હજાર રૂપિયાની જરૂર હતી સ્વામી હળવદ ગામમાં ગયા અને હળવદ ગામની અંદર જઈને સ્વામીએ એમ કીધું કે મારે મંદિરની અંદર જરૂર છે હરિભક્તોએ કીધું સ્વામી અમારી શ્રદ્ધા મુજબ દેશ સ્વામી એક દિવસ રોકાયા બે હજાર કે ત્રણ હજાર રૂપિયા થયા અક્ષરંશની વાતોમાં આ વાત લખી છે અને ત્યાર પછી સ્વામી કે આવે બીજે ગામ જઈએ હરિભક્તો કે સ્વામી ના તમે અહીંયા જ રોકાવ હજુ તો અમારે ઘેર પધરામણીઓ કરવાની છે સ્વામી કે પધરામણી કરવાના પચાસ થશે ઘેર ગયા તો કે પટારા પર હાથ મૂકો સ્વામી કે પટારે હાથ મૂકવાના સો થશે તો સ્વામી એવી રીતે પચાસ અને સો જે થયા સ્વામીને પાંચ હજારની એથી વધારે ફાળો થઈ ગયો એ જ ગામમાંથી સ્વામીભાઈને રોકાય અને કથાવર્તન સત્સંગ કર્યો તો આસુરી જીવ હોય એ તો બ્રહ્માનંદ સ્વામીની અંદર પણ દોષ કલ્પે ને કે એવો કેવો ધનનો લોપ પધ્રમનીના આટલાને પટારે હાથ મૂકવાના આટલા એ આપણને સમજાય એવું નથી મોટાના ચરિત્રો આપણને સમજાય એવા નથી મોટા પુરુષો મહાપુરુષો એવા અરે ભુજના ભક્તો કે કચ્છ ભુજના ભક્તો કે સ્વામી અમે તો સભામાં બેઠા હોય ને અમને તો જે મોટા સંતો હોય એ અમને નામ દઈને કહી દે કે આટલું તારે દેવાનું છે ફલાના તારે આટલું દેવાનું છે અમારા તો મોટા ભાગ્ય એવા મોટા સાધુ કે લો હવે આસુરીને જો એવું થઈ ગયું હોય દેખવામાં આવ્યું હોય તેની શું દશા થાય એકને લાગે છે મારા મોટા ભાગ્ય એને કારણ કે જોવે છે એ જોવે છે કે આ સાધુએ આ સેવા મને કીધી પણ એમાં એના ઉપયોગનું શું છે એના ઉપયોગનું શું છે એને જમવાનું શું છે એને પહેરવાનું શું છે એ રહે છે કેમ એ સૂવે છે કેમ એ બેસે છે કેમ ઓહો એના ઉપયોગનું તો કાંઈ નથી જે છે તો સત્સંગને અર્થે છે એવો વિચાર દૈવીને આવે અને આસુરી હંમેશને માટેનો અભાવ લે અભાવ લે એવા હરિભક્તો હોય જે હરિભક્તો ધર્મ નિયમ પાળતા હોય બહારનું ન ખાતા હોય જે તે ન જોતા હોય પાર્ટીઓ ચાલતી હોય ત્યાંથી દૂર બેઠા હોય ત્યારે ઘણા સત્સંગની અંદર આર્ટિફિશિયલ સત્સંગને ચીલા ચાલુ સત્સંગ જેનો હોય ને એનો અભાવ લે મોટા ભગત થઈ ગયા છે કે આપણાથી પાછા આગળ આવે છે કે અમે એ ભગત છીએ એ ભગત એવડું શું સાધુને હોય બધું તમારે શું છે આને શું છે મોટો ભગદડો થવા માટે મહેનત કરે છે આમ કરીને એનો અભાવ લે આ અસુરનું લક્ષણ છે આપણાથી ન થાય તો ભલે પણ જે કરતા હોય ને એને સંપૂર્ણ રિસ્પેક્ટ આપો એના ગુણગાવ આપણાથી નથી થતું એ કરે છે આવું જો થશે ને તો કોક દિવસ આપણી અંદર આવશે કારણ કે આપણને એમાં ભાવ થયો પરંતુ આસુર હંમેશા સારા ભક્તની સારા સંતની નિંદા જ કરતો હોય નિંદા જ કરતો હોય એને કદાચ ખરાબ ન દેખાય તો ખરાબ કલ્પીને પણ કલ્પના કરીને પણ મેં કીધું એમ એ નિંદા કરતો હોય ગમે ત્યાંથી આ અસુરનું લક્ષણ છે આ લોકો સવાર સાંજથી સવાર સુધી પથ્થર નાખ્યા હજારો હજાર અસુરોએ સાથે મળીને આવી અપાર ઉપાધિ કરી સમી સાંજથી સવાર થયું ત્યાં સુધી પથ્થરની વૃષ્ટિ કરી પણ આ નીલકંઠ નીલકંઠ કેવા છે श्रीहरि अतिसाधुस्वभावा निर्वैरनकोपरदावा बहुक्षमावन्ता बहुक्षमावन्तहि दीरा बहुक्षमावन्तहि दीरा एक पत्थरन लगे शरीरा એક પથ્થર ન લગે શરીરા શ્રી હરિ અતિ સાધુ સ્વભાવ મહારાજ તો સાધુ સ્વભાવના છે સહન કરવું એ જ સાધુનો ધર્મ છે હમણાં જ આગળ વાત આવી શ્રીહરિ તો અત્યંત સાધુ સ્વભાવના છે નિર્વેર છે સાધુનો કોઈ વેરી ના હોય ભલે જગત એને પોતાનો વેરી માનતું હોય પણ જે સાચો સાધુ છે એ ક્યારેય પણ કોઈની સાથે વેરનો દાવો બાંધતો જ નથી જેને બીજા સાથે વેર બંધાય એ સાધુ જ નથી જેને સાધુ થવું છે સ્વભાવથી સાધુ થવું છે નિર્વેર જ્યારે આપણો સ્વભાવ બનશે ત્યારે જ આપણે સાધુ થયા કહેવાય જ્યાં સુધી વેર છે હા અનસમજું હોય અજ્ઞાની હોય એની ઉપર દયા ચોક્કસ આવે એના પ્રત્યે એમ થાય કે આ આટલું સમજે તો એના જીવનું બહુ સારું થાય જો એ આમ ના કરે ને તો બહુ સારું છે આમ શા માટે કરતા હશે આવું ચોક્કસ સાધુને થાય પણ એ સાધુનો કોઈ વેરી ના હોય સાધુને વેરી માનતો હોય અસુર હોય એ અધર્મી વ્યક્તિ સાધુને વેરી જ માને વેરી જ માને આપણે જે કરવું હોય એવું સાધુ ન કરવા દે આપણે જેવું ગમતું હોય એવું સાધુ ના બોલે આપણે જે કરવા ઈચ્છતા હોય એમાં આપણને રોકે ત્યારે સાધુ વેરી ચોક્કસ લાગે કારણ કે એ આપણો અધર્મ હૃદયમાં પડેલો અધર્મ સાધુને વેરી બતાવે છે પણ સાધુનો દ્રોહ કરવાવાળાનો પણ સાધુ તેનું કલ્યાણ જ ઈચ્છે એનું સારું થાય એવું જ ઈચ્છે મહારાજ સાધુ સ્વભાવના છે કોઈના વિરુદ્ધ દાવો પણ કરે નહીં એવા ક્ષમાવાનને ધીર છે બુદ્ધ ભગવાનને એક વ્યક્તિ એટલી ગાળો દીધી એટલી ગાળો દીધી એટલી બધી ગાળો દીધી પણ બુદ્ધ ભગવાન સ્થિર થઈને પોતાના ધ્યાનમાં જ રહ્યા ગાળો બોલી નોલો જતો રહ્યો ત્યારે આનંદ શિષ્ય હતા બુદ્ધ ભગવાનને એમને પૂછ્યું કે પ્રભુ તમને કંઈ થયું નહીં અને આટલી બધી ગાળો દીધી તો કે જો આનંદ જેની દુકાનમાં જે માલ હોય એ દે એની દુકાનમાં ગાળો હતી એના હૃદયમાં ગાળો પડી હતી અને ગાળો દીધી પણ દુકાનમાંથી માલ લેવો કે ના લેવો તો ગ્રાહકની ઈચ્છા છે એને ગાળો દીધી પણ આપણે લીધી જ નથી તો એને ભારે આ ક્ષમા કહેવાય ક્ષમા કહેવાય એના જીવનું સારું થાય એવું વિચારે આટલા બધા પથ્થર ફેંકાયા છતાં એક પણ પથ્થર એમના શરીર ઉપર વાગ્યો નહીં મહારાજને એક પથ્થર ના વાગ્યો ઉપરથી પથ્થરનો કોઠ થઈ ગયો આખો બધી બાજુ પર ભગવાન આખા કવર થઈ ગયા પથ્થરની વચ્ચે च तरा चहो पत्थर परेौ से ऊंचे तरास ऊचेबय कोसल देखी हरि कुते कोसल देखी हरि कुते आयुधलबे ही। आयुद लेत અસુરો આમ તો અસુરોની જબરી કહેવાય હા એ જોવો તમે હિરણ્ય કશીપુ રાવણ આ બધાએ જે તપ કર્યું ને દૈવીએ એટલું જેટલું અસુરોએ તપ કર્યું છે ને જે પદ્ધતિથી તપ કર્યું છે ને એવું દૈવીએ નથી બોલો અસુરો જેવા તપ એને જે તપ કર્યું કે ભજન કર્યું આસુર ભાવને પોષણ આપવા માટે પણ જબરું કર્યું છે જે જે અસુરોના તમે તપ જો એને વરદાનો મેળવ્યા છે જ્યારે જ્યારે રાફળો થઈ જાય છે તપ કરીને અસુરોની શ્રદ્ધા જબરી હોય ચબૂતરા ઉપર શ્રીયરી બેઠા હતા એની ચારેકોર પથ્થર પડ્યા ચબૂતરા કરતાં પણ ઊંચો પથ્થરનો ઢગલો થયો ચબૂતરા કરતા ઊંચો પથ્થરનો ડગલો થયો બોલો છતાં શ્રીહરિને ક્ષેમ જોયા ત્યારે એ બધાએ આયુધ ઉઠાવ્યા શસ્ત્રો લઈને જ આવ્યા હતા આયુધ ઉઠાવ્યા બધાએ રાજાને ખબર પડી કે આવી ધમાલ ચાલી રહી છે અને વર્ણીને મારવા માટે આ બધો ભેખ ગયો છે એટલે રાજાને ખબર પડી જશે તો ઘણો મોટો ઉત્પાદ થશે આવું એ લોકો વિચારતા હતા કે જો રાજાને ખબર પડી તો રાજા તો સૈન્ય લઈને આવશે એને તો આપણાથી પહોંચાય નહીં જો રાજાને ખબર પડી જશે તો મોટો ઉત્પાદ થશે આવું તેઓ વિચારતા હતા તેવા સમયમાં જ રાજાને તે પરિસ્થિતિની થઈ ગઈ તેથી તે એકદમ દોડતા આવ્યા રાજા દોડતા દોડતા આવ્યા બીજા બધા નગરવાસીઓ નગરવાસી લોકો પણ દોડી આવ્યા ચારે બાજુ પથ્થરના ઢગલા દેખીને શોકા તૂર થઈ ગયા બધા શોકા તૂર થઈ ગયા ચારે બાજુ પથ્થરના ઢગલા હવાર હાંજથી નાખે ને હવારૂ નાખે હજારો લોકો એ પથ્થરનો આખો મોટો કોટ થઈ ગયો એવું થઈ ગયું અને બધાને ખબર હતી કે આ તો નીલકંઠ વળીને મારવા જ પથ્થર નાખ્યા છે દરેકને થયું કે આ પથ્થરની વચ્ચે નીલકંઠ દબાઈ ગયા બધા શોકાતુર થઈ ગયા આપણને કેવું રત્ન સમાન એક તત્વ મળ્યું હતું આપણને ભગવાનમાં જોડે ને ભગવાનની પ્રતીતિ જેમાં થાય એવા નીલકંઠ મળ્યા હતા આ અસુરોએ ભેગા થઈને એમને મારી નાખ્યા આ બધું જોઈ રાજાએ તો મનમાં વિચારી લીધું કે વરની ગયા પણ ધીરે રહીને જ્યાં રાજાને પ્રજા થોડું જોવે છે ત્યાં તો વરની ધ્યાન મગ્ન બેઠેલા હતા વરનીને ભગવાને જ બચાવ્યા છે આવું રાજાએ વિચાર્યું રાજા વિચારે છે પ્રહલાદ ગોપ ગ્વાલકી જે મે

વાર પ્રહલાદની ને ગોપ બાળકોની ભગવાને જેમ સહાય કરી હતી તેમાં રક્ષા પણ ભગવાને કરી છે એમાં કોઈ ફેર નથી સમર્થ સમજીને રાજા ભાવનાથી વારંવાર પગે લાગ્યો હે પ્રભુ અમે આપના દાસ છીએ એમ વારંવાર કહ્યું ઓલા બધાય ભાગ્યા અસુરો હતા એ રાજ રાજશ્રીહરીએ રાજાને શિષ્ય કર્યો અન્ય લોકોને શુભ ઉપદેશ આપ્યો રાજા ઘણા ચતુર હતા પોતાના મનમાં વિચારવા લાગ્યા કે આ પાપી અસુરો વર્ણીનો કાળ કરી નાખત અર્થાત મારી નાખવાના હતા વર્ણી તો ધર્મનિષ્ઠ છે માટે રાજાએ આવો અધર્મ સહન કરવો જોઈએ નહીં એ લોકોએ વર્ણીને શા માટે મારવાનું નક્કી કર્યું એ રાજાએ વિચાર્યું બુદ્ધિવાળા હતા મેરે ઈષ્ટ ગુરુ જાની ઉપાધિ તે કરત ભય છાની सोबरी को ना द्रोह ही कीने सोबरी को ना द्रोह कीने मेरो द्रोह चीन चीनलीने मेरो द्रोह किन चीनलीने दिन मेरो अन्न ही खाई મેરે કુમારનભ તઈ જ પાયા પોસત તાકે પાયા પોસત તાકે પ્રાણ તરતહી હરત હેવા કે પ્રાણ તરતહી હરત હેવા કે વરની મારા ઇષ્ટદેવ અને ગુરુ જાનીને જ છાની રીતે આ લોકોએ ઉપાધિ કરી છે એમને વર્ણીનો દ્રોહ નથી કર્યો પરંતુ મારો દ્રોહ કર્યો છે હવે મને તેની ખબર પડી ગઈ છે રાત દિવસ આ લોકોએ મારું અન્ન ખાધું રાજા વિચારે છે આ ભેગધારીઓએ મારું અનાજ ખાધું મેં આ લોકોને પાલવ્યા તે મારા ઈષ્ટદેવ ગુરુને મારવા તૈયાર થયા જેમ દૂધ પાઈને ઉછેરેલો સાપ ઉછેરનારાના જ પ્રાણ લે તેમ આ અધર્મી વૈરાગ્યોએ મારી સાથે એવું કર્યું આ તો બધા સાપના હતા અને દૂધ પાયું મને જ ડંખ માર્યો રાજાને નીલકંઠ સાથે આત્મબુદ્ધિ થઈ ગઈ એક આ સત્ર ધર્મ રાજા પાસેથી એ પણ શીખવાનું છે કે આપણને પોતાને મળેલા સત્પુરુષો આપણને મળેલા મહારાજ આપણને મહારાજને ઓળખાવે એવા સત્પુરુષો આપણને રાતને દિવસ સત્સંગની અંદર જાળવી રાખે એવા ભગવાનના સંતો એમાં આપણને આત્મબુદ્ધિ થવી જોઈએ સાધુ તો પોતાના અપમાન અપમાનની સામે સહન કરશે પણ આપણો ધર્મ થાય છે તમારો ધર્મ થાય છે કે એ સાધુ જ્યારે અધર્મને સહન કરે અધર્મીની ગાળોને સહન કરે ત્યારે તમારે પાજી પડાવની છાયામાં દબાવવું નહીં બાણ જેવું એને વચન મારવું પૂર્વેના ઇતિહાસો જો પંચ મહાપાપી હતા એના કલ્યાણ થયા છે વચનામૃત પ્રમાણ છે કોઈ પંચમહાપાપ કરેલા હોય પણ જો એ ભગવાનના સંતનો પક્ષ લઈ લે તો પંચ મહાપાપને કર્યાનું બધું પાપ બળી જાય નરકમાં જવાનું લખ્યું હોય ધામમાં જતો રહે અને ધામમાં જવાનો હોય અને જો ભગવાનના એવા સાધુનો દ્રોહ કરે તો એ ધામમાં જવાનો હોય તો નરકમાં જતો રહે વરતાલનું વચનામૃત મહારાજે કીધું રાજાને મહારાજની સાથે આત્મબુદ્ધિ છે પોતા ઉપર આ લોકો એક પણ પથ્થર નથી નાખ્યો પરંતુ નીલકંઠવરની ઉપર પથ્થર નાખ્યો એ મારી ઉપર જ પથ્થર છે મારા ગુરુ જાણીને મારા ઈષ્ટદેવ જાણીને મારવા તૈયાર થયા છે આવી આત્મબુદ્ધિ આપણને ભગવાન સાથે સંત સાથે થઈ છે એના દુઃખમાં દુઃખ મનાય એના સુખમાં સુખ મનાય એની ઉપર કોઈ આપત્તિ આવે મારી ઉપર આવેલી આપત્તિ છે આવું જ ને મનાઈ અને આત્મબુદ્ધિ થઈ કહેવાય ને સૌથી દુર્લભમાં દુર્લભ આત્મબુદ્ધિ જ છે પ્રથમ મધ્ય પ્રકરણનું ચોપ્પનવું વચનામૃત શ્રીજી મારા શ્રીમદ્ ભાગવતનો શ્લોક બોલ્યા છે વાંચજો એના અર્થને વિચારજો અને વિચાર્યા પછી એને બરાબર સમજીને પોતાના હૃદયની અંદર એકાંતમાં બેસીને મધ્યના માની અંદર શ્રીજી મહારાજે શ્રીમદ ભાગવતનો શ્લોક બોલ્યા છે યશ્યાત્મ બુદ્ધિ પેત્રી ધાતુ કે એ શ્લોકનો અર્થ એને વિચારી સમજી પોતાના આત્માને વિશે હૃદયસ્થ કરીને થોડુંક એનાથી કેલ્ક્યુલેશન કરવું કે મારી આ શ્લોક પ્રમાણે મારું જીવન કેટલું થયું છે એ જેટલું થયું હશે એટલું એનું આત્યંતિક કલ્યાણ વહેલું સહેલું થયેલું છે એને સંપૂર્ણ આત્યંતિક કલ્યાણની મૂડી મેળવેલી કહેવાય અને એમાં જેટલી ખામી એટલા એને કલ્યાણના માર્ગમાં ખામી કહેવાય સત્રધર્મ રાજા એને નીલકંઠ વરની સાથે હેત નથી થયું હેત ઉપર આત્મબુદ્ધિ થઈ છે હેત તો હોય પણ આત્મબુદ્ધિ કોને કહેવાય જેમ શરીરની સાથે છે શરીરમાં કોઈ પણ પ્રકારનું દુઃખ ઉત્પન્ન થાય એટલે તરત આપણને એમ થાય મને થાય છે આપણે તેનાથી નોખા છીએ છતાંય પણ આપણને તરત એમ થાય મને પેટ દુખે છે મને વાગ્યું છે મને આમ થાય છે તો પુરુષોત્તમ નારાયણના સંતો ભક્તોમાં એવી આપણે આત્મબુદ્ધિ કરી છે કે એનું દુઃખ એ આપણું દુઃખ બને ત્યારે આપણે કલ્યાણના અધિકારી થઈએ સ્વામીએ પણ વાતોમાં કીધું ત્યાગ વૈરાગને શું કરવા ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ છે એ જ સત્સંગ છે બાકી તો કૃપાએ કરીને અખંડ મૂર્તિ જોતો હોય તો પણ શું અને ત્યાગ વૈરાગ રાખતો હોય તો પણ શું પણ મહારાજ કે ભગવાન સ્વામી કે ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ એ જ સત્સંગ એ જ સત્સંગ બાકી તો બધું હોય ને તોય સ્વામી કે ભગવાનના ભગતના અભાવે આસુર ભાવ આસુર ભાવી અસુર થશે અસુર થશે ત્યાગ વૈરાગ્ય હોય તોય અસુર થાય તોય અસુર થાય પણ ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ હોય ભગવાનના સંતમાં આત્મબુદ્ધિ હોય તે સહેજે સહેજે ભવસાગર તરી જાય રાજાએ વિચાર્યું મેં અત્યાર સુધી મનમાં એમના વિશે પ્રભુ ભાવ રાખીને એમની સેવા કરી છે એમને તો મને સેવાનું ફળ તત્કાળ આવું આપ્યું હવે હું એમને કાળ રૂપે દેખું છું આ બધા ધર્મરાજાના દૂત જેવા મને એમનું પોષણ કરવા રૂપી પાપની દોરડીથી બાંધીને નરકમાં લઈ જતા હતા આ વરની આવીને મને છોડાવ્યો આ અજ્ઞાનીઓ ભેગા આ પાપી લોકોને જમાડીને આ કોબરા સર્પોને દૂધ પીવડાવીને આ તો મને ડંખ મારીને મારા પુણ્ય મારા પુણ્ય નહોતું થતું પાપ થતું હતું મને નરક ભેગા ધકેલી દેત આ તરની આવ્યા અને મને આ લોકોની માયા જાળમાંથી કાઢ્યો મારા અનંત જન્મને વર્નીએ લેખે લગાડ્યાને સાર્થક કર્યા રાજાએ આવો ઘણો વિચાર કર્યો અને આ બાજુ પેલા ભેખધારીઓને ખબર પડી ગઈ કે રાજા કોપે છે રાજા કોપ્યા છે અને રાજા છે ને એ રીજે તો રાજ આપે અને ખીજે તો ખાલી ઉતારી લે નૃપ કોની અતિ અસુર બાગે છાને કઈક બસ રહે સિદ્ધ હોય કંઈક બસ રહે સિદ્ધ હોય પૂરકી નારી ભ્રષ્ટ કરે સોઈ પૂર કે નારી ભ્રષ્ટ કરે સોય રાજાને ઘણો ક્રોધ ચડ્યો એમ જાણીને એ સમયે બધા અસુરો છાની રીતે ભાગ્યા કેટલાય વર્ષ સુધી સિદ્ધ થઈને રહેનારા તે અસુરોએ નગરની સ્ત્રીઓને ધર્મ ભ્રષ્ટ કરી હતી એ બધા પોતાનો સરસામાન લેવા પણ રોકાયા નહીં ચારેય દિશાઓમાં ભાગવા લાગ્યા એકબીજાનો સંગાત પણ છોડી દીધો તે સમયે રાજાને પણ ખબર મળી તેને પોતાની બધી ફોજ તૈયાર કરી રાજાને ખબર મળી એટલે રાજાએ ફોજ તૈયાર કરી વરણીરૂપ શ્રીઅરીએ તેમને બહુ પ્રકારે રોકવા પ્રયત્ન કર્યો છતાં રાજાએ અસુરોનો પીછો છોડ્યો નહીં બોલો વર્ની નીલકંઠ વર્નીને આટલું બધું દુઃખ આવ્યા છતાં એ વર્ની હજુ રાજાને રોકતા હતા રહેવા દો ને હવે રહેવા દો એ તો એવું કરે એ તો અસુર છે એ લોકોની ભૂલ થાય માફ કરી દો પણ રાજા પાછા વર્યા નહીં અને અસુરોનો પીછો છોડ્યો નહીં મહાન અધર્મીને ચોર તે અસુરોને ચારે બાજુથી ઘેરી લીધા ઊંડેથી સારા સારા શક્કરપારા દેવા આવ્યા છીએ તો તમે લેતા જાઓ આવું કહેવા લાગ્યા એમ કહીને હજારો અસુરોને જમને દ્વાર ધકેલી દીધા ભૂમિનો ભાર ઉતાર્યો તેથી ભૂમિ ઘણી પ્રસન્ન થઈ આવા લોકો જાય ને તો ભૂમિ ઉપરથી વજન ઘટે એટલે પૃથ્વી રાજી થાય કે મારા ઉપરથી પાપ ગયું કારણ કે આ પૃથ્વી માતા પાપ નથી ઉપાડી શકતા એટલું પાપ લોકો કરે છે એટલે અધર્મ્યો છે એ અધર્મી જેટલા પૃથ્વી પરથી જાય એટલું પૃથ્વી માતાને સારું લાગે પૃથ્વી પ્રસન્ન થઈ આ ભૂમિ ઉપરના જે અસુરો નિર્દોષ લોકોને પીડતા હતા એ બધા પોતપોતાના પાપને લીધે ધીરે ધીરે નષ્ટ થઈ ગયા શ્રીહરી સ્વયં નિર્દોષ છે તેઓ ભૂમિ ઉપર જ્યાં જ્યાં અસુરો રહેતા હતા ત્યાં ત્યાં ભૂમિનો ભાર ઉતારવા વિચરણ કરતા પણ પોતે તો અરોસ છે કોઈના ઉપર રોષ કરતા નહીં શ્રીહરી અસુરોને હટાવીને અનંત જીવોનો ઉદ્ધાર કરતા અત્યંત કરુણા રસને ધારણ કરીને શ્રીહરિ અપરંપાર પ્રતાપ દેખાડતા હતા આવો મહારાજ પ્રતાપ દેખાડતા અહીં આગળ આ બેતાલીસમો તરંગ સમાપ્ત થાય છે આગળ હજુ તેતાલીસમાં તરંગમાં માનસપુરની કથા ચાલુ છે મુક્તાનંદ સમી ઉત્તમ રાજાને કે છે આધારંદી લખે છે પૂર બીજું તરંગ તેતાલિશમાં માં પ્રસન્ન કુ ચલત ભગવાન નૃપતિ વિનયતી ભૂમિ અંત તવ આધાર જ્યારે માનસપુરની અંદર આ રીતે અસુરોનો નાશ થયો પછી ભગવાન હરીએ નક્કી કર્યું કે મારે સત્ર ધર્મ રાજાને જે ઓળખાવું હતું મેં ઓળખાવી દીધું છે હવે મારે આગળ જવું છે ભગવાન શ્રીહરીએ માનસપુરના રાજાને અભયદાન અભય પદનું દાન કર્યું તેને અતિ પ્રસન્ન કરીને પછી શ્રીહરી ત્યાંથી ચાલતા થયા જ્યારે મહારાજ ચાલવાની તૈયારી કરે છે ત્યારે રાજા અત્યંત વિનિત ભાવથી શ્રીહરીના ચરણોમાં પડ્યા અને પ્રાર્થના કરી હે હરે મારે આપનો એક જ આધાર છે માટે મારા અંતકાળે આપ પધારજો તમે જાઓ એનો વાંધો નથી પણ મારા અંતકાળે લેવા આવશો ને ત્યારે મહારાજ કે હું ચોક્કસ તમને અંતકાળે લેવા આવીશ તમે મારી મૂર્તિને સંભાળજો હે હરી હાથી ઘોડા રથ આદિ વાહન મારી પાસે અપાર છે આપ કહો તે તૈયાર કરીને હું લાવું કારણ કે મારે તેનો પણ મોક્ષ કરાવવો છે મારો એકલો નહીં હાથી ઘોડા બધાનો મોક્ષ થાય એવું કરાવવું છે મને ખબર છે તમે એમાં નહીં બેસો પણ મારે એનું કલ્યાણ કરવું છે પ્રભુ એમ કહીને રાજા અનેક પ્રકારનો પૂજાનો સામાન લાવ્યા શ્રીયરીને કેસરયુક્ત ચંદનની અર્ચા ઘણા પ્રેમથી કરી અનેક પ્રકારના પુષ્પોના હાર પહેરાવ્યા ધૂપ અને દીપ કરીને આરતી ઉતારી મેવા મીઠાઈ ફળ ફૂલ વગેરે ખૂબ જ લાવ્યા હતા બધું શ્રીહરીને અર્પણ કર્યું શ્રીહરીની પ્રદક્ષિણા કરીને વારંવાર દંડવટ પ્રણામ કરવા લાગ્યા રાજા એટલામાં તો નગરવાસી લોકો આવ્યા તે સૌએ પ્રેમ ભાવથી શ્રીહરિની પૂજા કરી રાજાએ તો પૂજા કરી પણ તરત દોડતા દોડતા નગરવાસી લોકો આવ્યા એ બધાએ પૂજા કરી બધાને દુઃખ થવા લાગ્યું વરની જતા રહેવાના જ આવે રાજાએ સવારી બોલાવી ત્યારે તે તૈયાર થઈને આવી જ્યારે શ્રી હરિને હાથી ઉપર બેસાડ્યા ત્યારે રાજાને ઘણો હર્ષ થયો રાજાએ સવારી બોલાવી આવી મહારાજને રાજાએ વિદાય આપતા પહેલા હાથી ઉપર બેસાડે છે અને અહીંયા આગળ આધારાનંદ સ્વામી લખે છે અને મુક્તાનંદ સ્વામી કહે છે રાજાને અસવારી બોલાઈ તિયાર હોય કે સબીઆઈ हाथे ओ पारा हरि कु बैठाए हा ओ पारा हरि को बैठाए नृपति महा हर कहिलाये नृपति महा हर कहि पाये बैठे नृपति जय जया जाना लगे उचरने बाजा, बजाता अनन्त बाजा बजता अनन्त प्रकारा बाजा बजत अनन्त मुख करत उचारा चोपदार मुख करत उचारा

કોઈ પણ પ્રકારની શક્તિ બતાવ્યા વિના કેવળને કેવળ પોતાની મૂર્તિ દ્વારા મૂર્તિની અંદર મોહિત કરી દે રાજાને આ ભાવ પહેલે જ દિવસે નીલકંઠવરનીમાં થઈ ગયો છે અને જે જે રાજાઓ મહારાજને મળતા એ બધા આવી રીતે ચામર ઢોળતા હાથીએ બહેડતા શ્રીજી મહારાજ જો ધારત એક જ રાજાને જો ચેલો કરીને એક રાજ્યમાં રહી ગયા હોત તો આખું એ રાજ્ય સ્વામિને ભજતું હોત પણ આપણું શું એટલે મહારાજ આપણને ખોડતા ખોડતા આવડા મોટા રાજાઓ ચામર ઢોળવા વાળાને છોડી આપણા માટે ઠેક ગુજરાત સુધી આવી ગયા લોચ સુધી આવ્યા બાકી એ બાજુ હોત તો એ બાજુ સ્વામિનારાયણ જ હાલત આપણે ને નહીં મહારાજ સુધી પણ મહારાજ આપણને ખોડતા આવ્યા મહારાજની દયા જો વિચારો ને તો અતિ મહારાજની દયા છે કે આ રાજાઓ જે ચામર ઢોળવા લાગે ન્યા રહી જાય તો મહારાજનું ન્યા ન્યા મંદિર થઈ જાય મહારાજ મનુષ્ય આકારે હોય રાજાઓ સોનાના મંદિરો બાંધી દે દક્ષિણની અંદર પણ મહારાજ ત્યાં ક્યાંય ન રોકયા કારણ કે મહારાજ ખોડતા હતા સદગુરુ મુક્તાનંદ સ્વામી જેવા સાધુને એ ખોડે છે એટલે જ ચાલે છે મહારાજ આગળ ચોપદાર નેકી પોકારતા અનેક પ્રકારના વાજિંદ્ર વાગતા જરિયાની નિશાન ફરકતા ગુણીજનો ખૂબ જ ગુણગાન કરતા રાત દરબારની અંદર એક મણિજડી સુંદર મંદિર હતું રાત દરબારમાં મંદિર હતું રાજાએ પ્રેમથી તે મંદિરમાં અલૌકિક ગતિ સ્થિતિવાળા શ્રીહરીને પધરાવ્યા મહારા રાજાએ મહારાજને એ મંદિરમાં પધરાવ્યા રાજા શ્રીહરીને પોતાના રહેવાના મેલમાં લઈ ગયા ત્યારે રાણીએ શ્રીહરીના દર્શન થયા રાણીને રાણીએ પણ રાજાને કીધું અમારે દર્શન નથી થયા નીલકંઠવર્નીના અહીં બોલાવો આખા મેલમાં છેલ્લે પધરામણી કરી રાણીએ શ્રીહરીના દર્શન કર્યા રાણીએ સોનાના પુષ્પોના થાળ ભરી ભરીને શ્રીહરીને ઘણા જ પ્રેમથી વધાવ્યા

પ્રાર્થના સો કર મહારાજનો આશ્રિત થયો બધાએ પ્રાર્થના કરી પ્રભુ તમે આવા ને આવા મારા હૃદયમાં નિવાસ કરજો આગળ પાછા એક પ્રાર્થના કરે છે જે મારે તમારે યાદ રાખવા જેવી છે तुम बिन गाट और न एही विनती करत है तु तब हरितेहि वरहि दीना तब हरितेहि वरहि दीना चल तयत्या प्रवीणा ચલત ભય ત્યાં સે પ્રવીના મહારાજ પાસે બીજું વરદાન માગ્યું તમે આવા નવા હૃદયમાં રહેજો એક બીજું આપણી પાસે અમે એ જ વિનંતી કરીએ છીએ કે તમારા સિવાય બીજો કોઈ ગાઢ સંકલ્પ અમારા હૃદયમાં ન થાય ગમે એવું સુખ આવે ગમે એવું દુઃખ આવે સંપત્તિ આવે કે વિપત્તિ આવે માણસને ભગવાન સિવાયના ગાઢ સંકલ્પ કાં તો અતિ સુખીઓ થાય એના મનનું ધાર્યું થાય ત્યારે થવા લાગે કાં તો અતિ થાય ત્યારે થવા લાગે બધું સાનુકૂળ થાય ત્યારે ભગવાન સિવાયના બીજા સંકલ્પો થાય અને બધું પ્રતિકૂળ થાય ત્યારે ભગવાન સિવાયના બીજા સંકલ્પો થાય સંપત્તિ અતિ આવે ત્યારે ભગવાન સિવાયના બીજા સંકલ્પો થાય અને વિપત્તિનો વરસાદ થાય ત્યારે ભગવાન સિવાયના બધા સંકલ્પો થાય એટલે મહારાજને કેવું મહારાજ નહીં સંપત્તિ નહીં વિપત્તિ મધ્યમ માર્ગે રાખજો ક્યારેક થોડી ચિંતા કરાવો ને પાછા બે પાંચ દિન મહિના દીમાં ટાળી નાખો વરસદી કંઈક ચિંતા થાય ને પાછી મારા ટાળી નાખો બસ એમ સંપત્તિ વિપત્તિ બે થોડું ભેગું રહે સુખ દુઃખ ત્યારે જ ભગવાન બજાય એકલા સુખમાં ભગવાન ના ભજાય અને એકલું દુઃખ જ આવે તોય થાય રોટલા મળતા નથી ને કાંઈ પૂરું થતું નથી ને હું ભગવાન ભજે તોય ઉપાધિ ગાઢ સંકલ્પ એના થાય અને બહુ સુખ આપે તો આટલા બધા રૂપિયા છે ક્યાં રોકીશું આમ કરશું આ કરશું આ કરશું ઇન્ડિયામાં રોકું જમીનોમાં રોકું અહીં રોકું શેર બજારમાં રોકવું અહીં બધે થાય ને આગળ માપણું જ ખાતામાં પડ્યું હોય વાપરો પાંચનો ધર્માદો થયો થોડી સેવા થઈ છોકરા બને છે ઘર હાલે છે એટલે માળા શાંતિથી થાય ગાઢ સંગળ થાય ને જાજુ પડ્યું હોય ગાઢ સંગળ થાય અને બિલકુલ ના હોય ખોડવાનું જ હોય મહિને જઈને તોય એનો ઘાટ સંકલ્પ થાય એટલે મહારાજને કહેવું મહારાજ મધ્યમ માર્ગમાં અમને રાખજો બહુ સુખીયા ના કરી દેતા બહુ દુઃખીયા ના કરી દેતા બે આપજો માપનું માપનું વેચી વેચીને તમારી રીતે મેનેજ કરજો આપતા રહેજો એમાં ભજન થાય તમારા સિવાય બીજો કોઈ ગાઢ સંકલ્પ ન થાય ત્યારે શ્રીહરિએ એવો વર આપ્યો મહારાજે તથાસ્તુ કીધું કાંઈક મહારાજ રાજી તો થઈ ગયા મહારાજ સિવાય બીજો ઘાટ ના થાય એનું વરદાન ભગવાન સ્વયં આપે હૃદયમાં સતત હું રહીશ એવું વરદાન ભગવાન સ્વયં આપે એટલે આ પૂર્વના જબરા મુમુક્ષુઓ કહેવાય રાજાએ આખા ફેમિલીને સુખી કરી દીધું રાની સુખી દીકરા દીકરીઓ જે હશે બધાયને રાજાએ મહારાજના દર્શન કરાવી બધાને સુખ્યા કર્યા મુમુક્ષુનો ઉદ્ધાર કરવામાં નિપુણ આવા શ્રીહરી ત્યાંથી ચાલતા થયા મહારાજ પછી પાછા ત્યાંથી ચાલતા થયા બાર આથી ઊભો તો રાત દરબારમાં રાજા કે પ્રભુ હજુ પગપાળા ચાલવાનું નથી પાછા હાથી પર બેસો હજુ તો આ માનસપુરના ઠેક બાર નગર બાર હું તમને હાથી ઉપર મૂકવા આવીશ પછી આગળ મારા તમારે જે કરવું હોય પણ અત્યારે તો હાથીએ બેસો મહારાજ હાથીએ બેઠા છે રાજા ચમર કરવા માટે પાછા ઉપર ગોઠવાઈ ગયા છે રાજાના મેલથી આવે મારા ચાલવાની તૈયારી કરે છે ત્યાંથી કથા છે એ આપણને મુક્તાનંદ સ્વામી આવતીકાલે સંભળાવશે શ્રી ગણેશ્યામ મહારાજ